હું ઘણી વાર સવારના વ્યાખ્યાનમાં જોઉં, આમ આજની આપ સભા જોઈ ને પહેલો દિવસ મને આમ થતું હતું કે ભાઈ મહારાજ બપોરનું ગોઠવે છે, બધું એ સંભાળતા હોય એટલે મારે કંઈ માથું મારવાનું હોય જ નહીં, પણ ગોઠવે છે. આ બહુ મોટો સટ્ટો રમીએ છીએ આપણે, અને આ તો સટ્ટો છે, ઊંધા પડીએ તો એવા ઊંધા પડીએ. પણ પહેલા જ દિવસે તમે હાઉસફુલ કરી દીધું, ફર્સ્ટ ડે. અને હંમેશા એક વાત સમજી રાખજો હિતેશભાઈ, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ ઇક્વલ ટુ લાસ્ટ ઇમ્પ્રેશન. આ પહેલી ઇમ્પ્રેશન જ એમ બતાવે છે કે હવે આ મંડપ પણ આપણને ચાર દિવસમાં નાનો પડવો જોઈએ, ચાર દિવસમાં. ઓકે, એટલે જ કહું છું પહેલેથી આવો. આ બધા આગળવાળા બહુ ઉસ્તાદ કહેવાય, આમથી આમ આવીને આમ આવે. અચ્છા, એને આગળ બેહાડવાના. જો મારે મન ગોકુળનગર હોય, ગોપાળનગર હોય કે અંજુરપાડા, સબ સમા, સબકા સાથ, સબકા વિકાસ, બધાને સાથે લઈને ચાલવાનું છે. મારી વાત એ છે, મનને રમાડો, મનને રખડાવો મત. પ્રસન્ન ચંદ્ર રાજર્ષિ સાધુપણામાં હોવા છતાં મન રખડવા ચાલ્યું ગયું. કેવું રખડે ખબર છે? સાંભળજો, જ્યાં કાનમાં શબ્દ પડ્યા કે મારા દીકરા ઉપર મારો સગો ભાઈ એટેક કરી રહ્યો છે. જો આ 2500 વર્ષ પહેલાની ઘટના કહું છું, 2500. એવું મત સમજો કે ખાલી આજના કાળમાં જ બે ભાઈને બનતું નથી કે કાકા ભત્રીજાને બનતું નથી, 2500 વર્ષ પહેલાની આ ઘટના છે. સગ્ગો ભાઈ ભત્રીજા ઉપર એટેક કરે છે, એના બાપે દીક્ષા લઈ લીધી છે. એક બાજુ 2500 વર્ષ પહેલાનો આવો પ્રસંગ મળે, અને 2500 વર્ષ પછીનો તમને બીજો પ્રસંગ કહું. શું કમાલના લોકો હોય છે! મને કાલે એક ભાઈ મળવા આવ્યા, મને કે મારા સાહેબ 2019ની અંદર બહુ મોટો પછડાટ આવી, બહુ મોટો ખતમ થઈ ગયો, ધંધાથી સાફ થઈ ગયો, પેરાલિસિસનો એટેક આવી ગયો, જે થોડો ઘણો ધંધો હતો એ પણ વાઇન્ડ અપ, અને અધૂરામાં પૂરું, દાજિયા પર ડામ. શું આવ્યું? કોરોના, લોકડાઉન. 2 વર્ષમાં તો સ્થિતિ એવી થઈ ગઈ, આપઘાત કરવાનું મન થઈ જાય. પણ મારા સાહેબ, મારો દૂરનો સગો કહી શકાય એવો ભાઈ અમારી મદદે આવ્યો, અને અમારી ગાડી એણે પાટા ઉપર ચડાવી દીધી. આ કલિકાળમાં દૂરનો ભાઈ ક્યારેક સગા ભાઈ કરતાં વધારે કામ કરતો હોય, અને 2500 વર્ષ પહેલાં સગો ભાઈ ભત્રીજા પર એટેક કરતો હોય, આનું નામ સંસાર. 2500 વર્ષ પહેલાં બધું સારું જ હોય એવું નહીં સમજતા. ભગવાન મહાવીરના સમયમાં કેવળ જ્ઞાન પણ થતું હતું, અને ભગવાન મહાવીરના સમયમાં 7મી નરકમાં પણ જતા હતા. 5મા આરામાં 7મી નરક ખુલ્લી નથી. વધુમાં વધુ કેટલી નરક? 2. અને દેવલોક કેટલા? 4. ઉપર 4થાથી ઉપર ના જવાય, નીચે 2જીથી નીચે ના જવાય, ફિનિશ. અહીં વધુ બહુ મોટા પાપ પણ નથી થઈ શકતા, અને બહુ મોટી ઊંચી સાધના પણ નથી થઈ શકતી, કારણ કે તમારી પાસે સંઘર્ષ બળ નથી. મનને મજબૂત કરવા માટે શરીર પણ જોઈએ, શરીર મજબૂત છે. એટલે સંસ્કૃતમાં એક સુભાષિત છે, શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ. ધર્મ કરવા માટે પણ શરીર જરૂરી છે. નબળા માયકાંગલા જેના શરીર હોય એ શું ધર્મ કરી શકવાના છે? કોઈનો મનોબળ બહુ મજબૂત હોય એની વાત છોડી દો, બાકી માયકાંગલા શરીરે ધર્મ ન થાય. સવારે ઉઠીને જો જીમમાં જતા હો અથવા જે કરતા હો, એની પાછળ આશય એ હોવો જોઈએ કે તો હું સરસ સામાયિક કરું, સરસ પ્રતિક્રમણ કરું, છરી પડતા સંઘમાં ચાલી શકું. એ ગણતરીથી કરતા હો તો બરાબર, પણ હું સ્માર્ટ દેખાવ, હું સ્લીમ થઈ જાવ, મારા લગ્નના બજારમાં મારો નંબર જલ્દી લાગી જાય, એ બધું નકામું છે.